चैनल ऑफ वडोदरा। वडोदरा महानगरपालिकामां शासक पक्ष भारतीय जनता पार्टी सत्ता पर छे त्यारे वडोदरा शहेरनी कॉर्पोरेशननी हदमां आवती ग्रीन बेल्टनी जमीन खानगी संस्थाओ तथा स्वैच्छिक संस्थाओना नियमोने नेवे मूकीने पधरावी देवाना आक्षेप साथे स्मार्ट सिटीने नामे भ्रष्टाचार आचरायो होवानी रजूआत कोंग्रेस द्वारा कराई हती। आ अंगे संस्थाना नियमोने नेवे मूकीने पधरावी देवाना आक्षेप साथे स्मार्ट सिटीना नामे भ્રષ્ટાચાર આચરાયો હોવાની રજૂઆત કરી આ અંગે ઘટ્ટો કરવા અંગે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસના નેતા અમીરાવત અને શહેર પ્રમુખ કિસાન પટેલ તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી। પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ગ્રીન બેલ્ટ અંગે જ વિગતો આપતા જણાવ્યું હતું કે ખાનગી સંસ્થા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ ફાળવવામાં આવેલ 46 પ્લોટો પૈકી મોટાભાગના પ્લોટોમાં કોઈપણ પ્રકારનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું નથી તેમજ તેના સ્થાને પાકા બાંધકામો થયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને શહેરના વિકાસના નામે આ ભ્રષ્ટાચાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ હતી। આજે આવેદન પત્ર કોર્પોરેશનના ભ્રષ્ટાચારને લઈને આપ્યું છે। મેયરશ્રીએ પ્લોટિંગ કરવાની વાત કરી કે વડોદરા શહેરને ગ્રીન બનાવીએ। અગાઉ પણ અમારા પૂર્વ વિપક્ષના નેતા અને હાલના વિપક્ષના નેતા બંને જણે કોર્પોરેશનને જે અગાઉ પ્લોટો આપ્યા છે એની તપાસ કરીને કોમર્શિયલ યુઝ થયો નથી ને એ તપાસ કરીને જો કોમર્શિયલ યુઝ થયો તો એ પ્લોટ પાછા કોર્પોરેશને લઈ લેવા જોઈએ। અને હાલમાં જે મેયરશ્રીએ એમને રજૂઆતમાં કીધું કે અમે પ્લોટ આપવાના છે એ પ્લોટનું ડેવલપમેન્ટ જે પણ લેશે ને જાતે એની કમ્પાઉન્ડ વોલથી માંડીને તમામ વસ્તુની જાતે જવાબદારી સ્વીકારતા હશે તો અમે લોકોને પ્લોટ આપીશું। એ પછી સામાન્ય નાગરિક હોય, શાસક હોય કે વિપક્ષમાં બેઠેલો કોઈ પણ હોય, તમામને આપશું। એટલે એમને એક શરૂઆત સારી કરી છે। સાથે સાથે મેયરશ્રીને અમે અગાઉ પાંચ વર્ષ દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચારો થયા એ પછી આવાસોની વાત હોય, લોકોને પાણી આપવાની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, ઘન કચરાની વાત હોય, એસટીપી પ્લાન્ટની વાત હોય, હવે અનેક જે ડેવલપમેન્ટના કામ હોય એ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયા હતા। એ વખતે અમારી પાસે વિપક્ષનું પદ હતું પણ આ પરંપરા જે ભ્રષ્ટાચારની છે એ કોંગ્રેસ પાર્ટી ઉજાગર ના કરે એટલા માટે વિપક્ષનું પદ તમે નથી આપ્યું। અમારો પ્રશ્ન મેયરશ્રીથી માંડીને કમિશનરશ્રીને આ પહેલો પ્રશ્ન હતો અને તેમ છતાં તમે વિપક્ષનું પદ ના આપ્યું હોય તો આ ભ્રષ્ટાચાર જે અગાઉ થયા છે એની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ। કારણ કે મેયરશ્રીએ એક અભિયાન ચલાવ્યું છે કે દરેક વોર્ડમાં જઈને લોકોને સાંભળવાના, લોકોને સાંભળીને એમની પ્રાથમિક સુવિધા આપવાની અને પ્રાથમિક સુવિધા પાછળ કોર્પોરેશનમાં કેટલો ખર્ચ પડે છે એ પણ જવાબદારીપૂર્વક મેયરશ્રીએ તપાસ કરવી જોઈએ। અત્યાર લુગીને લોકોને પ્રાથમિક સુવિધા આપવાના નામે કેટલા કરોડો રૂપિયા ખર્ચ થયા, કેટલા ભ્રષ્ટાચાર થયા, એ તમામ લોકોની તપાસ કરીને એને સજા કરે તો જ મેયરશ્રી તરીકેની પોતાની જવાબદારી, પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી કહેવાશે। નહીં તો અત્યારે જે મેયરશ્રી કામગીરી કરી રહ્યા છે સારી કામગીરીમાં હંમેશા વિપક્ષ પડખે રહેશે, પણ જે રીતે અમે જોયું કે કોંગ્રેસનું વિપક્ષનું પદ પણ નહીં આપવાનું એટલે જે સત્તા પર છે બેઠેલા છે જે સંગઠનવાળા છે ભારતીય જનતા પાર્ટી કોઈક જગ્યાએ એવું લાગે છે કે મેયરશ્રીને દબાવવા માગે છે। મેયરશ્રીને પ્રથમ નાગરિક તરીકેની એમને છૂટ આપવી જોઈએ અને વડોદરા શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા મળે, લોકોને વેરાનું વળતર મળે એવું આયોજન કરીને આ વડોદરા શહેરને લોકોને સ્માર્ટ બનાવવાની જરૂર છે। અત્યાર લગીનના મેયરશ્રીઓ આવ્યા એમાં પ્રજા સ્માર્ટ નથી થઈ પણ શાસકો અને અધિકારીઓ સ્માર્ટ થયા છે। હવે આ મેયરશ્રી પર અમે એવી આશા છે કે પ્રજાને સ્માર્ટ બનાવો। આપણે આઝાદીના અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે 75 ગ્રીન બેલ્ટના પ્લોટ અથવા તો ઓપન સ્પેસના પ્લોટ જેનો ક્યારે કોઈપણ બીજી એક્ટિવિટીમાં ઉપયોગ થઈ શકતો નથી આવા પ્લોટને આપણે સંસ્થાઓ દ્વારા અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત રૂપે વડોદરા શહેરની અંદર અર્બન ફોરેસ્ટ ઉછેરવાના ભાગરૂપ આ પ્લોટો આપવાનો નિર્ણય કર્યો છે। વડોદરા શહેરને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે અને જ્યારે કોરોનાના કાળની અંદર બધા જ નગરજનોને ઓક્સિજનની મહત્તા સમજાઈ છે ત્યારે આ 75 અર્બન ફોરેસ્ટ ઊભા કરીને વડોદરા શહેરનું ફેફસું બનાવીએ, વડોદરા શહેરની અંદર ઓક્સિજન મોટી માત્રામાં આવે એ દિશાની અંદર કોર્પોરેશને ખૂબ સદભાવથી આ કાર્ય કર્યું છે। એની સાથે જે કોઈ કોંગ્રેસે આમાં અપીલ પણ કરી છે તે પ્રમાણે અમે પહેલાં જ જાહેર કર્યું છે કે આ કોઈપણ પ્લોટનો ઉપયોગ કોમર્શિયલ બાંધકામમાં કરી શકાશે નહીં। સંસ્થાએ આ પ્લોટની જાળવણી કરવાની રહેશે, આ જંગલ એટલે કે અર્બન ફોરેસ્ટ ઉછેરવાનું રહેશે
અને આ વડોદરા શહેરની હિતની અંદર આ કામ કોઈપણ સંસ્થાએ કરવાનું રહેશે. જો કોઈ સંસ્થાને પોતાને અંદર કોમર્શિયલ એક્ટિવિટી કરવી હશે અને જો એવી અરજી આવશે તો એ પણ અમે અરજી નામંજૂર કરવાના છે. આ કોઈપણ નહીં, માત્ર શહેરના હિતની અંદર શહેર માટે આપણે કામ કરી રહ્યા છે એ ભાવથી અર્બન ફોરેસ્ટ ઊભું કરવાનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.